અરવલ્લી જિલ્લામાં 5 પશુ મોબાઈલ વાનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા જિલ્લા પંચાયતના પ્રમુખ, અરવલ્લીમાં 9 લાખ વધુ પશુધનની એમ્બ્યુલન્સની સેવાનો લાભ હવેથી મળશે. રાજ્યના પશુપાલકોને સરળતાથી ગણાગણે નિઃશુલ્ક પશુ સારવાર મળી રહેતી હેતુ જીવીકે સંચાલિત પીપીપી મોડેલથી 10 ગામદીઠ એક મોબાઈલ પશુ દવાખાનાની યોજના અમલમાં મૂકવામાં આવી છે, ત્યારે અરવલ્લી જિલ્લાને પ્રથમ તબક્કામાં 5 મોબાઈલ પશુ દવાખાના રૂપે એમ્બ્યુલન્સ ફાળવાઈ છે. આ યોજનાથી પશુપાલકો ટોલ ફ્રી નંબર 1962 ઉપર ફોન કરીને પાલતુ પશુ માટે 365 દિવસ ઘર આંગણે નિઃશુલ્ક પશુ સારવાર કરાવી શકશે. ગુજરાતમાં 10 ગામદીઠ એક મોબાઈલ યુનિટ શરૂ કરવા માટેનું આયોજન અને એમાં અરવલ્લી જિલ્લામાં 6 તાલુકા છે, 6 માંથી 5 યુનિટ આ વખતે આપણને મળ્યા છે. 10 ગામદીઠ એક ડૉક્ટર હશે એમાં યુનિટમાં અને એક ડ્રાઈવર હશે. બંને આ જે ડૉક્ટરો જે છે એ પ્રાઇવેટના હશે, એટલે જીવીકે ઈએમઆરઆઈ એટલે એનો મતલબ છે ડૉક્ટર ગુણપતિ વેંકટરામ કૃષ્ણા રેડ્ડી. આ જે પ્રાઇવેટ સંસ્થા છે એના દ્વારા આ ચાલુ કરવામાં આવી રહી છે. સરકારનું બધું ફંડ છે એમાં, ડૉક્ટરનો પગાર પણ સરકાર દ્વારા જશે, પણ આ જે આયોજન કરનાર છે એ પ્રાઇવેટ સંસ્થા છે. એટલે એકચ્યુઅલી તો અમે વિરોધ પક્ષ તરીકે અમારી પણ જવાબદારી થાય કે આમાં સરકાર પોતાની રીતે કરે તો વધારે સારું. અત્યારે જે છેલ્લા આપને ખબર હશે કે હમણાં 31મી તારીખ ગઈ 31મીએ ગુજરાતના તમામ આ જે ડૉક્ટરો જે કરાર આધારિત હતા બધાને છૂટા કરવામાં આવ્યા છે. અને એની જગ્યાએ આ જ ડૉક્ટરો લેવા જોઈતા હતા, પણ અત્યારે જે ગુજરાતમાં 115 ડૉક્ટરો લેવાના નક્કી કર્યા છે એ બધા બહારના છે, આઉટ ઓફ સ્ટેટ. એટલે આ ગુજરાતના ડૉક્ટરોને નુકસાન જવાનું છે. એટલે અમારી પણ સરકારને વિનંતી છે કે જે કંઈ ડૉક્ટર લેવામાં આવે એ ગુજરાતના લેવામાં આવે. જે ભરતી પ્રક્રિયા છે એ જિલ્લા પંચાયત હસ્તક નથી, અથવા તો જિલ્લાના ડીડીઓને પણ એમાં હસ્તક્ષેપ કરવાનો નથી. ફક્ત ને ફક્ત રિપોર્ટ ડીડીઓને કરવાનો થશે. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો છે એમની કોઈ કામગીરી રહેવાની નથી. ત્યારે કોઈ કંટ્રોલ સરકારનો આમાં દેખાતો, સીધી રીતે દેખાતો નથી. સાથે સાથે જે પૈસાનું આયોજન છે એ પૈસાનું સરકાર આ કંપનીને આપશે અને એ કંપનીનો ઓડિટ આ કંપની જ કરાવશે. એટલે સરકારના નીતિ નિયમ પ્રમાણે એજી દ્વારા જે ઓડિટ થવું જોઈએ એ એજી દ્વારા ઓડિટ થશે નહીં. એટલે ખૂબ મોટું નુકસાન ભવિષ્યમાં થનારું છે એવું અમને લાગી રહ્યું છે. અમારી સરકારને વિનંતી છે કે આ જાતે સરકાર આયોજન કરે, જાતે એનું ઓડિટ કરાવે. આ જે પ્રાઇવેટ કંપનીમાં જે આયોજન કર્યું છે એ બિન કરવું જોઈએ એમ હું માનું છું. આભાર.